રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ક્યાંક ડેમમાં પાણી ખૂટ્યા તો ક્યાંક તળાવ નદીના પાણી ખૂટ્યા તો વળી ક્યાંક ડેમમાંથી પાણી નથી છોડાઈ રહ્યું। ત્યારે બનાસકાંઠાના કિસાન સંગઠન દ્વારા ધાનેરાના લાલ ચોકમાં પાણી અધિકાર માટે સભા ભરી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું। તો બનાસકાંઠાના પાણીની તંગીને લઈ કેવો છે પ્રવાહ નજર કરીએ અહેવાલ પર। બનાસકાંઠામાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતો પરેશાન છે, ત્યારે હવે ખેડૂતોના સમર્થનમાં કિસાન સંગઠન આવ્યું છે। નર્મદાનું પાણી આપવા તેમજ સીપુ અને દાંતીવાડા ડેમના વિસ્તારોમાં લોકોને પાણી પૂરું પાડવા સહિત ખેડૂતોની સમસ્યાઓને લઈને ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરાના લાલ ચોકમાં પાણી અધિકાર માટે સભા ભરી હતી। સાથે જ ધાનેરા શહેરમાં રેલી નીકળી નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપી પાણી માટે માંગ કરાઈ હતી। અરે પાણી ની સમસ્યા ભૂલે પશુ તરે મરે, ખેતર ની અંદર પાણી નહીં, વરસાદ થતો નહીં, સરકાર પાણી આવતી નહીં, નહેર માં પાણી સુજલા સુજલા માં પાણી વારંવાર ઉગ્ર આંદોલન કરો, પાણી મળે બે દિવસે આવે પાછો ફરી બંધ કરે, સરકાર બેરી થઈ ગઈ, સરકાર હોભળતી નહીં અમારું જરાય, અને ખેતરમાં વાવો એ ઉગતો નથી, અને પાણી દર વખતે ઊંડા જતા રહે, બોર 1000 ફૂટના થઈ ગયા છે, હાલ લગભગ બોર કરવા જઈએ તો 8-10 લાખ ખર્ચો થાય, એટલો ખર્ચો અમારાથી થાય એમ નહીં, અને સરકાર કદાચ અમારું હોભળતી હોય તો પાણી મૂકે તો સારું। બનાસકાંઠાનો ખેડૂત આકરા પાણીએ, બનાસકાંઠામાં પાણીની પુકાર, ખેડૂતો પાણી વગર આકરા પાણીએ, રાષ્ટ્રીય કિસાન સંગઠન ખેડૂતોની વાહરે, લાલ ચોકમાં પાણી અધિકાર સભા યોજાઈ, સભા બાદ રેલી મારફતે નાયબ કલેક્ટરને આવેદન પત્ર, નિવારણ નહીં આવે તો આંદોલનની ચીમકી। બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે। જિલ્લાના મોટા ભાગના તાલુકામાં પાણીના તળ ઊંડા જતા અને પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેતી માટે સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે હવે પીવાના પાણી અને પશુપાલન માટે પણ પાણીની તંગી સર્જાતા રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ખેડૂતોને પાણી અધિકાર સભા યોજી, જેમાં કિસાન નેતા પાલ આંબલિયા સહિત અનેક ખેડૂત નેતાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા। જમીન માપણીને લઈ અને ધાનેરાનું એટલે કે બનાસકાંઠા જિલ્લાનું એક પણ સર્વે નંબરમાં સાચી માપણી નથી થઈ એને લઈ અને મામલતદાર શ્રીને આજે અમે સવાલ કર્યો કે આ માપણી જ્યારે કામ પૈતું ત્યારે ક્રોસ વેરીફાઈ અમુક પર્સન્ટેજ મામલતદારે પણ કરવાના હોય છે, જો મામલતદાર શ્રી તમે જો સાચું ક્રોસ વેરીફાઈ કર્યું હોત તો આ ખોટી માપણીને માન્યતા કેમ મળી, અને જો તમે રોક્યું જ નથી એનો અર્થ એવો ક્યાંક ને ક્યાંક તમારી સંડોવણી છે। મામલતદાર સાહેબને ખુલ્લી ચેલેન્જ કરી કે આખા ધાનેરા તાલુકાની અંદરથી માત્ર 25 સર્વે નંબરને તમે પસંદ કરો, એમાંથી 5 સર્વે નંબર ભૂલ વગરના કાઢી દો, પણ મામલતદાર સાહેબ મૌન રહ્યા, કોઈ જવાબ ન આપ્યો, એનો અર્થ એવો કે ક્યાંક ને ક્યાંક આ ખોટી જમીન માપણીમાં સરકારી અધિકારીઓએ જે મંજૂરી આપી છે, માન્યતા આપી છે, એની પાછળ આજે ખેડૂતો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા અને ધાનેરાની આજુબાજુના લગભગ 125 ગામડાના ખેડૂતો ભેગા થઈ અને બનાસકાંઠાના જે ઘણા ગામડાઓની અંદર પીવા પાણી માટે પણ ફાંફા છે, તો અત્યારે ખેતી અને પશુપાલન માટે પાણી વગર કઈ રીતે કરવું એના માટે મા જંગી સભા અને રેલીનું આયોજન કરેલું હતું। હવે આ આયોજન દરમિયાન અમારે જે માટલાની અંદર પાણી નથી તો માટલા વગાડીને અમે સરકારને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે કે આ માટલા માત્ર ને માત્ર વગાડવા માટે છે, જો સમજી જો તો સારી બાબત છે, નહીંતર આવનારી 2022ની વિધાનસભાની અંદર આ ખેડૂતો તમને કદાચ માટલા વગાડતા કરી મૂકે એમાં કોઈ શંકાને સવાલ નથી, અને આજે જ અમે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને નાયબ કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું છે કે અમારા બનાસકાંઠા જિલ્લામાં જે પાણી રહિતના જે વિસ્તાર છે એને પાણી આપવામાં આવે, કે કોઈ પણ નર્મદા કેનાલ આવે કે નવી કોઈ પણ વસ્તુ આપે, અને અમને જો પાણી આપવામાં નહીં આવે તો 2022ની ચૂંટણીની અંદર કંઈક નવા જૂનીના યદાન થશે એ નક્કી છે। સભામાં ધાનેરા સહિતના તાલુકામાં સિંચાઈના અને પીવાના પાણીની માંગ કરી હતી, અને ત્યારબાદ ખેડૂતો ધાનેરા શહેરમાં રેલી નીકાળી ધાનેરા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવા પ્રાંત કચેરી પહોંચ્યા, જ્યાં ખેડૂતોએ પ્રાંત કચેરીમાં માટલા ફોડી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી પાણી માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી। સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને પાણીની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।